नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में। तो आपणे जो बात करिए तो स्वाध्याय 3.4 में आपणे पहलो प्रश्न अने बीजा प्रश्ननो पहलो दाखलो आपणे जोयो हतो। रेडी? एटले के समस्या उपरथी आपणे एने द्विचल सूरेक समीकरण में फेरवता अने पछी एने आपणे लोपनी रीते आपणे शुं करता एनो उकेल मेळवता। तो एना पछीनो बीजो एटले के आपणने कूट प्रश्न आप्यो छे, पहेला एना समीकरण बनावजो अने पछी एनो आपणे उकेल मेळवशुं। तो अहीं आपणने पहेलो प्रश्न पहेला रकम व्यवस्थित वाँचीए। तो आपणने आवुं कंईक कीधेलुं छे कि 5 वर्ष पहेला नूरीनी उमर सोनूनी उमर करता 3 गणी हती। केटला वर्ष पहेला? 5 वर्ष पहेला। અને પછી એવું કીધું છે કે 10 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? તો એના આપણને જે આપણને સમસ્યા આપી છે કે 5 વર્ષ પહેલાં, તો એ 5 વર્ષ પહેલાં એટલે કે અત્યારે જે હાલની ઉંમર હોય એના 5 વર્ષ પહેલાંનું કીધું છે। તો હવે આપણે શું કરાય? તો મને એમ કહો છે કે પહેલાં ધારી લેવાય, શું કરશું? ધારી લેશું કે ધારો કે આપણે શું મેળવવાનું, વર્તમાન ઉંમર મેળવવાની, કોની? નૂરી અને સોની। તો ધારી લખ્યું, ધારો કે નૂરીની વર્તમાન ઉંમર કેટલી છે? 100 વર્ષ છે। અને હવે કોની ધારી લેશું? સોનુની। સોનુની વર્તમાન ઉંમર કેટલી છે? 100 વર્ષ છે। બે, એકની 100 વર્ષ અને બીજાની 100 વર્ષ। હવે આપણને આપ્યું છે, શું આપ્યું છે કે પહેલો આપણને એવો પ્રશ્ન કીધો, એવું કીધું છે કે 5 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં નૂરની ઉંમર સોનુની ઉંમરથી કેટલા ગણી છે? 3 ગણી છે। આવું આપણને કીધું છે, ક્લિયર? હવે 5 વર્ષ પહેલાં મારે આપણે કીધું છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી છે। તો પહેલાં તો મને એમ કહો છે કે પહેલાં હું નૂરીની 5 વર્ષ પહેલાંની ઉંમર કેટલી થાય? નૂરીની હાલની કેટલી છે? 100। તો 5 વર્ષ પહેલાં મારે હાલની ઉંમરમાંથી 5 શું કરવા પડે? બાદ કરવા પડે ને, એટલા 5 વર્ષ પહેલાં ઉંમર હોય ને। ધારો કે એની હાલની ઉંમર 15 હોય તો 5 વર્ષ પહેલાં એની કેટલી થાય? તો કે 10 થાય। કેમ મળ્યું? તો કે 15માંથી 10 બાદ કર્યા, તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર કેટલી હશે? તો કે 100-5 હશે। અને સોનુની ઉંમર 5 વર્ષ પહેલાં કેટલી હશે? તો કે 100-5 હશે, હોય ને? હાલની ઉંમર 100 છે। તો હવે આપણને એવું કીધું છે કે આ 5 વર્ષ પહેલાંની ઉંમર કોની, કે આ નૂરુની ઉંમર 5 વર્ષ પહેલાંની છે ને। તો કે 5 વર્ષ પહેલાં નૂરી છે એ સોનુના ઉંમરથી કેટલા ગણી છે? આ 3 ગણી છે। કોણ મોટું છે? નૂરી। કેટલા ગણી મોટી છે? 3 ગણી મોટી છે। જો આ નૂરીની ઉંમર છે, આ કોની ઉંમર છે? નૂરીની। કેટલા વર્ષ પહેલાં? 5 વર્ષ। આ કોની છે? સોનુની ઉંમર। કેટલા વર્ષ પહેલાં? 5 વર્ષ પહેલાં। તો આ નૂરીની ઉંમર છે એ આ સોનુના ઉંમરથી કેટલા ગણી હશે? 5 ગણી હશે, એટલે કે આ મોટું થશે। તો આને મારે કેટલા વડે ગુણી નાખાય? 3 વડે ગુણી નાખું, તો બે સમીકરણ બંને બાજુ કેવું થઈ જાય? તો કે સરખું થઈ જાય, એટલે કે આપણું સમીકરણ મને 100-5 = 3 કૌંસમાં y-5। હવે સાદું રૂપ આપી દો, તો 100-5, 3ને વાયનો ગુણાકાર કરો 3y, 3નો ગુણાકાર 5 સાથે, એટલે -5 * 3 = 15। હાલો, આ 5ને ઓલી સાઈડ મોકલો એટલે માઇનસ, અને 3y ને આ સાઈડ મોકલો એટલે માઇનસ, સોરી, આ -5 થી પ્લસ થશે, એટલે સમીકરણ બનશે એક્સ, આ 3y આ સાઈડ આવે એટલે -3y = એમને, આ -15 = જમણી સાઈડ એમને, અને ડાબી સાઈડ -5ને જમણી સાઈડ મોકલો એટલે કેવા થઈ જાય? +5। આ લોજી સાદું રૂપ આપી દો આથી, તેથી x - 3y = -15 + 5 કેટલા થાય? -10। આને સમીકરણ નંબર કેટલા આપી દો? 1। હાલો, હજી આપણને એક બીજું એમાં સમીકરણ બને છે કે કેના ઉપરથી બનાવશું હવે, કે 10 વર્ષ પછી કીધું છે, 10 વર્ષ આપણે પછી વિચારો ના, અત્યારે મારી ઉંમર 25 હોય તો 10 વર્ષ પછી મારી ઉંમર કેટલી હોય? તો
35 વર્ષ હોય ને, ઉંમર પ્લસ કરવો પડે ને, તો હાલો જઈ તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુના ઉંમરથી 2 ગણી થશે. એટલે હવે આપણે આવું થશે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કેટલી છે? 2 ગણી છે. તો પહેલાં તો બેની 10 વર્ષ પછીની ઉંમર લખી નાખાય. નૂરીની 10 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? એક્સ પ્લસ 10 થાય. અને સોનુની કેટલી થાય? વાય પ્લસ 10 થાય. હવે બેમાંથી કોણ કેટલા ગણું મોટું છે એ નક્કી કરે. જો નૂરીની ઉંમર છે એ સોનુના ઉંમરથી કેટલી ગણી છે? 2. અને નૂરી મોટી હશે અને સોનું કેવી છે? નાની. કેટલા ગણી? 2 ગણી. તો આને આપણે કેટલા વડે ગુણી નાખાય? 2. નાનાને 2 વડે ગુણી નાખાય. થઈ ગયું. અને જો નાનાને ન ગણવું હોય તો મોટાને 2 વડે શું કરવું પડે? ભાગ. અને આખાને 2 વડે ભાગાકાર કરો તો પાછું ઓલીસાઈ જાય તો ગુણાકારમાં જ આવશે. રેડી? હાલો તો એક્સ પ્લસ 10 અહીં ગુણાકાર કરો એટલે કેટલા થશે? 2 વાય પ્લસ 2નો 10 સાથે એટલે 20. 2 વાયના આ સાઈડ લઈ આવો. એક્સ માઇનસ 2 વાય, આ 20ના 20 એમને, આ 10ને ઓલી સાઈડ મોકલો એટલે કેવા થશે? માઇનસ 10. તો એક્સ માઇનસ 2 વાય બરાબર 20માંથી 10 બાદ કરો તો કેટલા આવશે? 10. અને આને સમીકરણ નંબર કેટલા આપી દો? 2. ક્લિયર? હાલો પહેલું સમીકરણ 1 અને 2 મળી ગયું છે. તો સમીકરણ 1 અને 2ને આપણે કઈ રીતે મેળવવાનું છે? લોપની રીતે મેળવવાનું છે. ક્લિયર ને? તો શું કરાય? જોવોજે, એકોય ચલના સહગુણકો સરખા છે? હા છે. જોવોજે, આમાં પહેલું સમીકરણ અને બીજું સમીકરણ. આ પહેલો સમીકરણમાં એક્સનો સહગુણક કેટલો છે? 1 છે. અને આ બીજા સમીકરણમાં એક્સનો સહગુણક કેટલો છે? 2 ની નિશાની સરખી છે એટલે આપણે શું કરી નાખાય? બાદબાકી કરી નાખાય ને, એટલે ઉડી જાય ને 2. તો અહીં લખશું સમીકરણ 1 માઇનસ સમીકરણ શું કરતા? 2 કરતા. હાલ તો પહેલાં સમીકરણ 1 લખાવો, શું થશે? એક્સ માઇનસ 3 વાય બરાબર કેટલા આપ્યા છે? માઇનસ 10. બીજું સમીકરણ લખો, એક્સ માઇનસ 2 વાય બરાબર કેટલા આપ્યા? 10. પણ માઇનસ કરવાનું છે સમીકરણ, તો આની નિશાની બદલી જાય. આ પ્લસ છે તો કેવો થઈ જાય? માઇનસ. આ માઇનસ છે તો પ્લસ થઈ જાય, અને આ પ્લસ છે તો કેવો થઈ જાય? માઇનસ. ક્લિયર? હાલો આગળ વધો. હાલો અહીંયા 10 માઇનસ છે, આ 10 એ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે 10 ને 10, 20 કેવા? તો કે માઇનસ. આ 3 વાય કેવા છે? માઇનસ છે. 2 વાય કેવા છે? પ્લસ છે. રેડી ને? તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે 3માંથી 2 જશે એટલે વાય, પણ કેવા? માઇનસ. 3 વાય મોટા છે એટલે, ના એક્સ એક્સમાંથી 1 એક્સ માઇનસ થાય એટલે 0 થઈ જશે. તો આથી માઇનસ વાય બરાબર માઇનસ વી, બંને સાઈડ માઇનસ માઇનસ જાય એટલે વાય બરાબર કેટલા લખી શકીએ આપણે? 20. ક્લિયર? હવે આ વાયની કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાય, તો અહીં લખી નાખું છું વાયની કિંમત સમીકરણ કેમાં મૂકશું? આપણે 2માં મૂકીએ. હાલો સમીકરણ 2માં મૂકતા તો જોવો જોઈએ, સમીકરણ 2 શું આપ્યું છે? એક્સ માઇનસ 2 વાય બરાબર 10. તો એક્સ ખબર નથી મેળવવાનું, માઇનસ 2 ગુણ્યા વાય એટલે કેટલો થશે? 20. અને બરાબર કેટલા આવશે? 10. આથી એક્સ બરાબર એક્સ માઇનસ સોરી 2 દુ 20 દુ 40 અને બરાબર 10. 40 ઓલી સાઈડ જાય એટલે પ્લસ. તો એક્સ બરાબર 10 પ્લસ 40, આથી એક્સ બરાબર 10 ને 40 કેટલા થશે? 50. તો એક્સની કિંમત કેટલી મળી જશે? 50. ક્લિયર? તો આપણે એક્સ એટલે કોની ઉંમર થઈ રહી હતી? તો કે નૂરીની. તો આથી નૂરીની વર્તમાન ઉંમર એક્સ બરાબર કેટલા હશે? કે 50 વર્ષ મેળા. અને વાય એટલે કોની? સોનુની ઉંમર થઈ રહી હતી ને. તો કે સોનુની વર્તમાન ઉંમર વાય બરાબર કેટલા મળશે આપણને? 20 વર્ષ. રેડી? ક્લિયર? તો આ આપણને શું મેળવવાનું કીધું હતું? તો કે નૂરી અને સોનુની વર્તમાન ઉંમર આપણને મેળવવાની કીધી હતી, તો એ આપણે શું થઈ ગયું? તો કે મળી ગયું. ક્લિયર? તો આ રીતના આપણે કૂટ પ્રશ્નનો શું કરી શકીએ? તો કે ઉકેલ મેળવી શકીએ. ચાલો એના પછી આગળ વધીએ. તો ત્રીજો પ્રશ્ન જોઈએ કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, વળી
સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં બે ગણી છે તો તે સંખ્યા શોધો. હાલો, થોડુંક અઘરું લાગે છે પણ સહેલું છે, એકવાર સમજીએ એટલે સાવ સહેલું થઈ જશે, એમાં કંઈ ગભરાવા જવાનું. શું શું મેળવવાનું કીધું છે કે આપણને બે અંકોની સંખ્યાના અંકનો સરવાળો નવ કીધું છે અને તે સંખ્યા શોધો, એટલે કે એવી કઈ સંખ્યા છે બે અંકની, કેટલા અંકની? બે અંકની. જો બે અંકની સંખ્યા કોને કહેવાય તો કે ક્યાંથી ચાલુ થાય? દસથી ચાલુ થાય અને ક્યાં લગી લખાય? નવાણું. એટલે કે આમાંથી બે અંકની એક એવી સંખ્યા છે કે જેનો તમે સરવાળો કરો ને બે અંકનો, જો અહીં ઝીરો ને આ એકનો, આ બે અંકની સંખ્યામાં બે અંકનો સરવાળો કરો, એકનો ઝીરો કેટલો થાય? એક થાય. અહીં બેનો સરવાળો કરો, નવ ને નવ કેટલા થાય? અઢાર. પણ આપણે તો એ બે અંકનો સંખ્યાના, બે અંકની સંખ્યાના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ? નવ છે. વળી સંખ્યાના નવ ગણા કરતા, એટલે કે આપણને જે સંખ્યા મળે એના નવ ગણા કરું તો એ મળતી સંખ્યા છે એ સંખ્યા, આ અંકોની અદલા બદલી કરું. આ આ જોજે, આ ઝીરો અને એકની હું અદલા બદલી કરું તો શું થઈ જાય? તો કે ઝીરો એક થઈ જાય. એટલે કે એની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં બે ગણી છે, આ જે નવ ગણો કરું એના કરતાં, તો તે સંખ્યા શોધો મેળવવાનું કીધું છે. તો આપણે બે અંકની સંખ્યા હોય, ધારો કે આમ લખું કે 81, તો આ એક છે ને એકમનો અંક કહેવાય અને આઠને શું કહેવાય? દશકનો અંક. આવું કહેવાય તો આપણે ધારી લઈએ તે બે તે સંખ્યા શોધવાનું કીધું છે ને, તો આપણને એકમનો અંક કંઈ ખબર નથી અને દશકનો, આપણને બે અંકનો સરવાળો ખબર છે કેટલો છે કે નવ, તો આપણે ધારી લઈએ. ધારો કે બે અંકની સંખ્યામાં એકમનો અંક કેટલો છે? એક છે અને દશકનો અંક કેટલો છે? વાય છે. રેડી? બે અંકોની સંખ્યામાં એકમનો અંકને શું ધારી લીધું? એક્સ. અને દશકનો અંકને શું ધારી લીધું? વાય. ક્લિયર? હાલો, હવે આપણને શું કીધું છે? બે અંકના અંકોનો, આ બે અંકોનો સંખ્યા છે એના અંકોનો સરવાળો એક્સ અને વાયનો કેટલો થાય? નવ થાય. તો અહીં લખું છું, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે? નવ છે. તો બે અંકોના અંકો ક્યાં ક્યાં છે? એક્સ અને વાય. જો આને એને શું કર્યું, આ એકને એક્સ કહી દીધું અને આઠને શું કહી દીધું? વાય. એટલે કે એકમનો અંક હોય એને એક્સ કહી દીધો અને દશકનો અંકને વાય. આ એક્સ એકમનો અંક કયો છે અને દશકનો અંક કયો છે ખબર નથી આપણને. રેડી? તો બેનો સરવાળો કરો તો કેટલો થાય? નવ. તો એક્સ પ્લસ વાય, બે અંકનો સરવાળો કરું તો કેટલો થવો જોઈએ? નવ. એટલે કે એક્સ પ્લસ વાય બરાબર જવાબ નવ જોઈએ. આ આપણું બની ગયું પહેલું સમીકરણ. પહેલું સમીકરણ સાવ સહેલું જ છે. હવે વાત કરવાની છે બીજા સમીકરણની. રેડી? તો આપણને એવું કીધું છે કે સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા, હવે પહેલાં તો આપણને કઈ સંખ્યા છે એ જ નથી ખબર, આપણી મૂળ સંખ્યા કઈ થશે? તો કે હાલો લખાવું અહીંયા, તો કે આથી મૂળ સંખ્યા, તો કે કોઈ પણ મૂળ સંખ્યા, બે અંકની મૂળ સંખ્યા કેમ મળે? તો કે દસ ગુણ્યા દશકનો અંક પ્લસ શું હોય? એકમનો અંક. બે અંકની સંખ્યા તમને મેળવવાનું કીધું તો આ રીતે મળે. તો કે મૂળ સંખ્યા, એટલે કે બે અંકની આપણને જે મૂળ સંખ્યા કેમ મળે? તો કે દસ, દશકનો અંક આપણે શું ધાર્યો હતો? તો કે વાય પ્લસ એકમનો અંક એક્સ, એટલે શું થશે? મૂળ સંખ્યા દસ વાય પ્લસ એક્સ. હવે સર આ શું લખ્યું છે એવું થતું હશે. અહીંયા ગણતરી કરીએ, અઢાર આપેલા હોય. રેડી? તો અઢાર છે, એટલે કે એક, એટલે કે એને આપણે શું કરીએ? દશકનો, આપણે નાના ધોરણમાં શીખાવું, એક હોય એટલે કે એને આપણે શું કરીએ? એક ગુણ્યા કેટલા લખવી? દસ લખવી. અને પ્લસ એમાં આઠ છે, એટલે કે એકમના અંકને શું કરી? ઉમેરી દઈએ. એટલે કે આપણે આ એક, એટલે કે દસ, એટલે દસ તો ફરજિયાત આવશે. દસ ગુણ્યા જે આપણો શું હોય? દશકનો અંક હોય. આ દશકનો અંક ગુણાકાર કરીએ અને પ્લસ શું કરીએ? એમાં એકમનો અંક શું કરીએ? આપણે એડ કરીએ. હજી એક ઉદાહરણ લઉં, 36. આને આપણે લખવું હોય તો કેમ લખીએ? તો કયો જી, દસ ગુણ્યા ત્રણ, એટલે કે આ ત્રણનો છે એ દસ સાથે ગુણાકાર કરવો, એટલે કે દશક ત્રણ ગુણ્યા દશકનો અંક પ્લસ શું કરીએ? એકમનો અંકને ઉમેર કરીએ. જો દસ તેરી ત્રીસ, અને ત્રીસમાં છ ઉમેરો એટલે આવી ગયા 36.
એટલે આ રીતે આપણી મૂળ સંખ્યા બની શકે. પણ આપણને એક્સ અને વાય એકમનો અંક ને દશમનો અંક કયો છે એ ખબર નથી. રેડી, હવે અહીંયા આપણને અંકોની અદલા બદલી કરવાનું કીધું. અંકોની અદલા બદલી કરો એટલે શું થાય? 36માં હોય એમાં અંકોની અદલા બદલી કરો તો શું થઈ જાય? 63 થઈ જાય કે નો થઈ જાય? તો આપણો આ જે 6 છે એ એકમનો અંક શું થઈ જાય? દશમનો, અને દશમનો અંક શું થઈ જાય? એકમનો. તો હવે આપણે લખીએ અહીંયા, જો અંકોની અદલા બદલી કરતા, અદલા બદલી કરતા શું થાય? એકમનો અંક, એકમનો અંક શું થઈ જાય? વાય, અને દશકનો અંક શું મળે? એક્સ મળે. તો અંકોની આટલા બદલી કરીએ તો નવી સંખ્યા કઈ થાય? હાલો, નવી સંખ્યા અંકોની આટલા બદલી કરતા 10 ગુણ્યા, આપણું સૂત્ર તો આ જ રહેશે, શું થશે? દશકનો અંક, દશકનો અંક શું ધર્યો આપણે? એક્સ. એટલે કે 10 ગુણ્યા x પ્લસ એકમનો અંક શું થશે? વાય. તો આપણું સૂત્ર બનશે 10x પ્લસ કેટલા થઈ જાય? વાય. એટલે કે આપણી નવી સંખ્યા થઈ જાય. રેડી, તો કે મૂળ સંખ્યા કઈ હતી? તો કે 10y પ્લસ એક્સ. કઈ હતી ખબર નથી, એક્સ અને વાયની કિંમત આમાં મૂકો આપણને મૂળ સંખ્યા મળી જાય. રેડી, એવી જ રીતે જો હું અંકોની અદલા બદલી કરું તો શું થઈ જાય? જોવો, જે આ 6 આગળ આવી જાય, 3 ક્યાં આવી જાય? પાછળ આવી જાય. એટલે કે 10 ગુણ્યા કેટલા થઈ જાય? 6. રેડી ને, અને પ્લસ કેટલા થઈ જાય? 3. આવી જ રીતનું થાય ને, એટલે કે આ બેયનો છે આ એક્સ અને વાયના સ્થાન કેવા બદલી જાય? બદલી જશે. એટલે હવે આપણને એવું કીધું છે કે જો સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા 2 ગણી છે. હાલો, હવે આ આપેલા આપણે વાક્ય લખીએ કે શું આપણને આપેલું છે? કે મૂળ સંખ્યાના 9 ગણા કેટલા? 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા કેટલા છે? 2 ગણી છે. હાલો, પેલા હું બે સંખ્યા લખી નાખું. અહીંયા પેલા મૂળ સંખ્યા લખું ને બરાબર કઈ સંખ્યા લખું? નવી સંખ્યા. હાલો, મૂળ સંખ્યા કઈ છે આપણી? 10y + x. અને બરાબર નવી સંખ્યા કઈ છે આપણી? તો કે 10x + y. હાલો, હવે બેને બરાબર ક્યારે લખી શકીએ? હવે જોજો, મૂળ સંખ્યાના 9 ગણા કરતાં શું કરવાનું છે? આ મૂળ સંખ્યા છે એને 9 ગણા, એટલે કે 9 ગણા કરવા હોય તમારે, 36ને 9 ગણા કરવો હોય તો 36ને કેટલા વડે ગુણવા પડે? 9 વડે ગુણવા પડે ને. તો આ 10y + x ને આગળ 9 વડે હું કરી નાખું છું, હું ગુણી નાખું છું, એના 9 ગણા કર્યા. તો 9 ગણા કરતાં મળતી સંખ્યા, એટલે કે આ એક સંખ્યા મળી, એ અંકોની અદલા બદલી કરતાં, અંકોની અદલા બદલી કે આ નવી સંખ્યા, એટલે કે અંકોની અદલા બદલી કરતાં કરતાં કેટલા ગણી મળશે? તો કે આ 2 ગણી મળશે. મૂળ સંખ્યા છે એના મેં 9 ગણા કર્યા, આ 9 ગણા કર્યા તો આની કિંમત છે એ, આ અંકોને તમે અદલા બદલી કરો, આ અદલા બદલી કરો એના કરતાં આની કિંમત કેટલી થઈ જાય? 2 ગણી. તો આ મોટું થઈ ગયું, તો આ 2 ગણું નાનું થઈ ગયું. તો આ બેને બરાબર લખવું હોય તો મારે આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. શું કરવા પડે? ગુણવા પડે. ક્લિયર? આ સિમ્પલ વાત છે. હાલ, હવે સમીકરણ આપી દો. 9નો ગુણાકાર 10 સાથે એટલે કેટલા થશે? 90y પ્લસ 9નો ગુણાકાર એક્સ સાથે એટલે કે 9x બરાબર. અહીંયા ગુણાકાર કરી નાખો, 2નો ગુણાકાર 10 સાથે એટલે કે 10x પ્લસ 2નો ગુણાકાર y સાથે એટલે કેટલા થશે? 2y. હાલો, બરાબર ને, બધી આ સાઈડ જ મોકલી દો. રેડી, એટલે શું થશે? અથવા આ સાઈડ મોકલી દો, એટલે 0 = 10x + 2y. તો હતા જ આ બે આ સાઈડ આવે, એટલે શું થશે? -90y અને -9x. ક્લિયર? તો 0 = 10x માંથી કેટલા બાદ કરવાના છે? 9x બાદ કરો, એટલે કેટલા વધશે? x વધશે. અને 2y - 90y કેટલા થશે? હાલો જી, કયો જી? 90માંથી 2 બાદ કરો એટલે 88, પણ કેવા? -88y. તો આથી અને લખો તો
एक्स माइनस अठासी वाई बराबर के मे जीरो समीकरण नंबर के कही दियो बे तो आपने बे समीकरण शू थी गया है मड़ी गया है लिया ने समीकरण एक अने बे हवे बे समीकरण तमारे शू करवानो छे उकेल मेळववानो छे तो कोईपण रीत तमे शू करी सको तमे अजमावी सको रेडी तो पहलू समीकरण आपने शू मिल्यु तुं एक्स प्लस वाय मिळ्या था तो आपणे शू करीए के बे समीकरण एक साथ ज लखी नाखी हवे के हवे एक्स प्लस वाय बराबर आपणने नव आपणुं पहलू समीकरण અને બીજું સમીકરણ આપણે નહીં પૂછ્યું એક્સ માઇનસ અઠ્યાસી વાય બરાબર ઝીરો આપણું શું થયું બીજું સમીકરણ રેડી હવે આપણે શું કરવું છે હલો કયો જી હાલો આનો ઉકેલ લોપની રીતે મેળવવો છે ને તો સમીકરણ એકનો સહગુણ એક્સનો સહગુણક એક છે અહીંયા પણ એક્સનો સહગુણક કેટલો છે એક જ છે તો શું કરાય સમીકરણ એકમાંથી સમીકરણ બે એક માઇનસ સમીકરણ બે કરતા એટલે કે બાદબાકી કરતા તો પહેલાં સમીકરણ એક લખો એક્સ પ્લસ વાય બરાબર નવ અને બીજું સમીકરણ આપ્યું છે એક્સ માઇનસ અઠ્યાસી વાય બરાબર કેટલા આપશે ઝીરો હાલ નિશાની બદલો માઇનસ કરવાના આ પ્લસ અહીંયા માઇનસ અહીંયા કંઈ ફેર પડશે નહીં ઝીરોમાંથી નવમાં ઝીરો બાદ કરો એટલે નવ હાલ આ બેનો સરવાળો કરો કેટલો થશે કેટલો થશે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો સોરી મિત્રો અહીં મિસ્ટેક છે બેનો ગુણાકાર તમે દસ સાથે કરો એટલે કેટલા થશે વીસ એક્સ સોરી બરાબર ને તો અહીં વીસ એક્સમાંથી તમારે બાદ કરવાના થશે તો વીસ એક્સમાંથી નવ એક્સ બાદ કરો એટલે કેટલા આવશે અગિયાર એક્સ કેટલા આવશે અને અહીંયા પણ કેટલા આવશે તમારે અગિયાર એકસો રેડી એટલે અહીંયા પણ અગિયાર એક્સ આવશે હવે આમાંથી શું કરાય તમારે કે સમીકરણ અને આપણે કેન્સલ કરીએ તો હવે આપણે આગળ વધીએ તો આ સમીકરણ બે આપ્યું છે ને આ બેમાંથી કંઈક કોમન નીકળે છે જોવાથી હા અગિયાર નીકળે છે તો અગિયાર કોમન કાઢો તો એક્સ માઇનસ કેટલા આવશે આઠ વાય અગિયાર આઠ અઠ્યાસી અને બરાબર ઝીરો અગિયારને ઓલી સાઈડ જવા દે એટલે ભાગાકારમાં આવશે આથી એક્સ માઇનસ આઠ વાય બરાબર કેટલા થશે ઝીરો અને આને સમીકરણ નંબર કેટલા આપી દઉં બે આપી દઉં રેડી આને સમીકરણ નંબર કેટલા આપી દઉં બે હવે આપણે લખો જઈ હવે પહેલું સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર કેટલા થશે નવ અને બીજું સમીકરણ એક્સ માઇનસ આઠ વાય બરાબર કેટલા થશે ઝીરો આપણું પહેલું સમીકરણ છે ને આપણું બીજું સમીકરણ છે રેડી હાલો હવે સેમ ટુ સેમ જ છે ને એક્સ અને વાય એક્સ એક્સના સહગુણો કેટલા છે એક તો સમીકરણ એકમાંથી સમીકરણ બે શું કરતા બાદ કરતા રેડી લોપની રીતે અહીંથી તમારે લોપની રીતે જ ઉકેલવાનું છે તો કે એક્સ પ્લસ વાય બરાબર નવ અને એક્સ માઇનસ આઠ વાય બરાબર કેટલા આવશે ઝીરો હાલો આ એક્સની કિંમત માઇનસ આની પ્લસ થઈ જાય રેડી અને એમાં માઇનસ થઈ જાય રેડી તો આ તો ઝીરો થઈ જશે આ વાય એક છે ને આઠ વાય પ્લસ છે એટલે માઇનસ પ્લસ 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 એટલે કેટલા થઈ જશે નવ વાય ને નવમાંથી ઝીરો જાય તો કેટલા આવશે નવ તો વાય બરાબર નવના છેદમાં કેટલા આવી જાય નવ ને શું કામ તો કે અહીં નવ અહીં ગુણાકારમાં આ સાઈડ ભાગાકારમાં તો વાય બરાબર કેટલા મળે તમારા એક હાલો વાયની કિંમત કેમાં મુકાય કોઈ પણ એક સમીકરણમાં મુકાય ને આ એક કોઈ પણ એક સમીકરણમાં તો અહીં લખી નાખીએ કે વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા હાલો મૂકો તો સમીકરણ એક શું છે એક્સ પ્લસ વાય બરાબર નવ તો એક્સના એક્સ એમ ને વાય એટલે કે એક બરાબર નવ એક ઓલી સાઈડ જાય એટલે માઇનસ તો એક્સ બરાબર નવ માઇનસ એક તો એક્સ બરાબર કેટલા મળશે તમને આઠ ક્લિયર તો એક્સની કિંમત આપણને કેટલી મળી ગઈ આઠ રેડી તો હવે આપણને એવું કીધું છે જોવો જોઈએ તો તે સંખ્યા શોધો તે સંખ્યા એટલે કે આપણે મૂળ સંખ્યા શોધવાની કીધી છે મૂળ સંખ્યા એટલે કે દસ વાય પ્લસ એક્સ તો હાલો લખો મૂળ સંખ્યા કઈ થશે દસ વાય પ્લસ એક્સ છે ને તો દસ વાય વાય એટલે કેટલો મળ્યો એક ગુણ્યા અને પ્લસ એક્સ એટલે કેટલો થશે આઠ
तो दस एकु दस प्लस आठ एट मूल संख्या अपनी के अठार के मूल संख्या अठार शू कर अपन मूल संख्या दस वाई प्लस एक्स आपी थी दस न दस एम वाई ए किमत मूकी एक अपन मिली है ने एक्स की किमत के मिली है आठ मूकी है ने सादुरूप आप मूल किंमत अपन के मे अठार जो आप आ एकम आ एक्स वाई ना सरवाड़ो करो जड़े ने आठ एट एक्स एट आठ और वाई एट एक बे सरवाड़ो करो तो के एकम दशक अंक नौ थे थाई है हाँ थाय से एना पी आप शू कर कि जो वड़ी नवी संख्या नौ गणा करता वड़ी नवी संख्या आ नौ आ अठार है एना नौ गणा करो तो के अठार नौ गणा करता अठार ने नौ गणा करता के एक सौ ने बासठ तो आ अंकों की अदला बदली करो अंकों की अदला बदली करो के एक यासी थाय ने अंकों की शूँ करो आ मूल संख्या ने अदला बदली करो एक यासी थाय तो कि नौ गणा करता आ अंकों की अदला बदली करो छी आना करता के लिए गणी थी बे गणी थी जो आने बे वड़े गुणों कहे एक सौ बासठ आई गया नौ गया रेडी तो आ प्रश्न केव आप साचो एट्ले कि आ रीते आप शूँ कर दाखिल गणी सकी तो विद्यार्थी मित्रों अँ लगी राखी बे दाखला नेक्स्ट लेक्चर में आप आगना कृत प्रश्न सोल्व करशू।